कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत शक्ति ऊपर नहीं आजे त्रण प्लस बे बीजी बे शक्तियों नी पण चर्चा आजे गुरुदेव श्री करें
એટલે પાંચ શક્તિ ઉપરનો આજનો સ્વાધ્યાય છે. તો બીજી બે શક્તિ છે એ 47 શક્તિઓમાં એ શક્તિઓ નથી, પણ પૂજગુરુદેવ શ્રી પોતાના મૌલિક ચિંતન અને મૌલિક આગમની અવગાહનાને આધારે કાઢેલી તો શું કહેવાય પણ ચર્ચેલી વિશેષ શક્તિઓ છે. સમ્યક દર્શન શક્તિ અને સમ્યક ચારિત્ર શક્તિ. 47 શક્તિઓ પર વિશેષ જ્યારે સંગોષ્ઠી હમણાં કોરોનાના કાળમાં થઈ હતી એમાં બે ત્રણ વાર આ બાબતની ચર્ચા વિશેષ વિદ્વાનોની વચ્ચે થઈ હતી. આમાં કર્ણાન યોગનો પણ એક પ્રકરણ બહુ માર્મિક છુપાયેલો છે અને દ્રવ્યાન યોગનો તો ખરો જ. દ્રવ્યાન યોગ એટલે મૂળ સિદ્ધાંતની વાત તો એમાં કરી જ. બહુ એકાગ્રતાથી વાતને સાંભળજો. મોહની કર્મની બે પ્રકૃતિ છે, દર્શન મોહની અને ચારિત્ર મોહની. દર્શન મોહની શ્રદ્ધા સાથે સંકળાયેલો છે અને ચારિત્ર મોહની કષાય ભાવોની મંદતા અને કષાય ભાવોના અભાવરૂપ. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ હું ઓલા નિશાળના બાળકોની જેમ ગોઠવી ગોઠવીને બોલું છું. ચારિત્ર મોહનીય જે પ્રકૃતિ છે, કષાયની મંદતારૂપ અને કષાયના અભાવરૂપ, ચારિત્ર ગુણના તારતમ્ય સાથે જોડાયેલ છે. એક શબ્દમાં કહીએ, ચારિત્ર ગુણ સાથે સંકળાયેલ છે. દર્શન મોહનીયની અસર શ્રદ્ધા, જેને દર્શન ગુણ પણ કહેવામાં આવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમાં દર્શન શબ્દ છે, શ્રદ્ધા ગુણ, શ્રદ્ધા ગુણનું કાર્ય. તો દર્શન મોહનીના સંબંધ શ્રદ્ધા ગુણ સાથે, અથવા દર્શન મોહનીના સંબંધ દર્શન ગુણ સાથે, ચારિત્ર મોહનીના સંબંધ ચારિત્ર ગુણ સાથે. બિલકુલ યાદ રાખવા માટે દર્શન મોહની અને ચારિત્ર મોહની બંને પ્રકૃતિના નામમાં જ એ કોની સાથે સંકળાયેલા છે એના ગુણોની વાત આવી. દર્શન મોહની દર્શન સાથે, ચારિત્ર મોહની ચારિત્ર સાથે, બરોબર. હવે દર્શન ગુણનું પરિણમન જે છે, એટલે સમ્યક દર્શનવાળો શ્રદ્ધા, શ્રદ્ધાના અર્થમાં જે દર્શન ગુણનો પ્રયોગ, એ સમ્યક રૂપે પરિણમન, સંકિત રૂપે જે પરિણમન છે, એ સંકિત પ્લસ ચારિત્ર મોહની સંબંધીનો જે ચારિત્ર, સંકિત પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. દર્શન મોહનીનો અભાવ પ્લસ ચારિત્ર મોહનીનો અભાવ, અભાવ એટલે કંઈ સર્વથા નહીં લેવાનો, ભૂમિકા પ્રમાણે અંશે તો અંશે અને પૂર્ણ હોય તો પૂર્ણ રૂપે. દર્શન મોહનીનો આંશિક અભાવ, ચારિત્ર મોહનીનો આંશિક અભાવ ઇઝ ઇક્વલ ટુ આંશિક દુઃખનો અભાવ. નાસ્તિક ગોઠવવાની એમાં આ આંશિક દુઃખનો અભાવ અને આંશિક સુખનો સદભાવ, અને પૂર્ણતયા અભાવ તો પૂર્ણતયા સુખનો સદભાવ. આટલી બધી બાબતો થોડીક મગજમાં રાખવાની. એટલે 47 શક્તિઓમાં ચારિત્ર શક્તિ કે સમ્યક દર્શન શક્તિ ક્યાંય લીધી નથી, એ બંનેનો સમાવેશ સમન્વય સુખ શક્તિમાં થઈ જાય છે. આને થોડુંક આપણે લડાવીએ, ન્યાય કેતનભાઈ, આપણા આનંદ માટે થોડુંક મોજ કરીએ એમાં. ને અમને જ્ઞાન તો છે પણ આનંદ નથી એટલે સુખ નથી, સાવ ખોટી વાત છે. કેમ કે જ્યાં જ્ઞાન હોય ત્યાં સુખ હોય છે.
આ વાત ગાંઠ બાંધી રાખવા જેવી વાત છે. અમને તત્વજ્ઞાન ઘણું છે, અમને શાસ્ત્ર જ્ઞાન ઘણું છે, અમને બધું ખ્યાલમાં છે. મને ઘણા બહેનો પૂછતા હોય, પેલા યુએસથી આવેલા એ બેન પૂછતા હતા, વિપિનભાઈના ભાભી, બીજા ઘણા પૂછતા હોય. ખ્યાલમાં તો બધું આવતું હોય, જ્ઞાનમાં તો બધું જણાતું હોય. મને તમે પણ એક વખત પૂછતા હતા, મને યાદ નથી, કદાચ સ્વાધ્યાય બહાર એમ, બધું ખ્યાલમાં આવે, બધું ખ્યાલમાં આવે, પણ વળી પાછું જે ઉપયોગ છે એ પ્રવૃત્તિમાં વળી પાછો ક્યાંક ખોવાઈ જાય. ઇન શોર્ટ કે આનંદ નથી, એમ સુખ નથી, સાતા નથી. તો એ જે તમે બોલો છો એટલે જે આપણે જે તર્ક વિતર્કો કરીએ એ વાત જ સાવ ખોટી છે. જ્ઞાનમાં હોય અને આનંદ ન આવે ત્રણ કાળમાં નહીં બને. કેમ કે જ્ઞાનમાં હોય તો આનંદ આવે એ કહેવાની વાત છે, જ્ઞાનનું જ બીજું નામ આનંદ છે. શું સમજાણું? એ અભેદ સત્તા છે. અરે ઉદયશ્રીના વ્યાખ્યાનોમાં તો આજે એ વાત આવી, આવું જાણતા ગુણ આવો છે અને મારા આત્મદ્રવ્યમાં એવો એ ગુણ છે, આવું જાણતા ગુણ પર્યાયમાં ઉછળે, પર્યાય ઉછળે, પર્યાયમાં ગુણ ઉછળે, પર્યાયમાં દ્રવ્ય ઉછળે એમ કહો, અથવા અનંતી શક્તિઓ ઉછળે એમ કહો, અથવા સીધી સપાટ વાત છે આત્મા ઉછળે છે એમ કહો, બધું એક જ છે. ચિમનભાઈ પંડિતજી હતા ને આપણે અહીંયા, બહુ આદર સાથે સ્મરણ કરવા યોગ્ય પ્રતિભા અને વિદવત્તા હતી. જયપુરમાં અમને, હું જ્યારે વિદ્યાર્થી તરીકે હતો જયપુરમાં ત્યારે પહેલી બીજી ઢાળ એમની પાસેથી અમે શિબિરમાં ભણ્યા છીએ, 17-17 દિવસના શિબિરમાં પણ, 8-8 દિવસના શિબિરમાં પણ. તો પહેલી ઢાળ ચલાવે ને તો 4-4, 6-6 દિવસ શરૂઆતમાં ગવડાવે, છેલ્લે ગવડાવે. એક વાત કરે કે જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત, એમ કહેતા કહેતા કહે હમ સુખ કી બાત એસા કરેગા એસા કરેગા એસા કરેગા તેરા એક એક બાલ ખડા હો જાયેગા. તો અમને એમ થતું કે સુખની વાત સાંભળતા વાળ ક્યાંથી ઊભા થાય, બાલ કાંઈ ખડે હોંગે. પણ સીધી વાત છે, આપણે જ્યારે રાજી રાજી હોઈએ ને, એચપી એચપી હરક પદુડા હેપી નહીં, હરક પદુડા હોઈએ ને તો આપણા કાન પણ આ છે ને આમ રીતસર જમ્પિંગ કરતા હોય છે. બધે સર્વગુણાંશ તે ખુશી, સર્વગુણાંશ તે એચપી થાય. તમે જોજો ક્યાંક નિરાશા સાથે વળગીને આપણે બેઠા હોઈએ, ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં, બોલવું ગમે નહીં. હમણાં સામે જાશું તો 10 જણા સવાલ કરશે, હામે થવું ગમે નહીં, સુવા જઈએ તો નિંદર આવે નહીં. જો આ આ નિરાશાથી વળગીને રહેનાર જીવોની આ દશા છે. કાંઈ ગમે નહીં, ભીડમાં નહીં જાય, બે માણસને વળશો તો કંઈક બીજા ઉલટા સીધા સવાલો કરશે, બધે નિરાશાને વળગીને રહેલા. અને જે આનંદમાં હોય, હર્ષમાં હોય, ખુશીમાં હોય, એને બધે આનંદ 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 જ દેખાય. બાળકો બે પ્રકારના હોય છે, 4-6 મહિનાના બાળકોની વાત કરું છું, 8-9 મહિનાના બાળકોની, બે બાળક હોય ને, એક બાળક જે તેડે એની પાસે જાય, જે તેડે એની પાસે જાય, હાલ 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 પડે રમાડવા જઈએ, ભેંકડો તાનવાનો એને ખબર જ ન હોય, રોવાનું તો એને કોઈ દી જોયું જ ન હોય, જાણે કે બધા એ પાસે જાય.
અને એક એવું છે કે માવડીઓ નહીં સમજા, માના ખોળા સિવાય કોઈનો ખોળો નહીં ગમે, એ માવડિયા કહેવાય એને. જરી કોક તેડે, અરે એનો બાપ તેડે ને તોય જાય નહીં. કહેવાનો અર્થ એવું છે, પ્રાપ્ત પર્યાયમાં આવી પ્રીતિ થયેલી હોય તો એ પર્યાય બુદ્ધિએ નિરાશાને વળગેલા જે હોય ને એ નિયમથી આર્ત ધ્યાનમાં જ ગુડુપ થયેલા હોય છે. મને આજે એક વિચાર આવતો હતો, આમાં સમજણ ન પડે વળી પાછું લોકો એમ કહે કે સોનગઢનું એકાંત છે એકાંત છે એકાંત છે. આમ જે બોલવું છે ને એને અપલાપ કહેવાય, એને અવર્ણવાદ કહેવાય. એનું ફળ કેટલું છે ખબર કેતનભાઈ? નથી ખબર, સાંભળવું છે. દરેક સમયે સમયે એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં દરેક સમયે આવું બોલવાથી 70 કોડા કોડી દર્શન મોહનીનો આશ્રમને બંધ થાય છે. એ સામાન્ય દોષ નથી, એનો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે વિચારીએ. જે આપણા ડૉક્ટર છે, ફેમિલી ડૉક્ટર છે, હંમેશા આપણે એની પાસેથી સલાહ લેતા હોય વર્ષોથી, હા 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષથી, કોક એક વાર એને એટલું કહીને જોયું, સાહેબ તમે ગઈકાલે જે દવા લખી આપીને હેરાન થઈ ગયા, દવાની અસરની વાત તો જવા દો પણ ઉલટાની બીમારી વધી ગઈ, એટલું જ કહીને જુઓ, એટલું જ હળવેથી મજાકમાં કહીને જુઓ, બીજી વખત એ દવાખાને આવવા દેશે? બોલો, બીજી વખતે પગથિયા ચડવા દેશે? અરે તું મર ને તોય મારી દવાખાને તારે નહીં આવવાનું, કેમ કે તને એક તો 20 વર્ષથી તને આટલું બધું સમજાવું છું, માંડ માંડ તો તું જીવે છે મારી મહેરબાનીએ, અને તોય તને મારા પ્રત્યે આટલી અશ્રદ્ધા, મારી સલાહ પ્રત્યે આટલી અશ્રદ્ધા, તે મને શું ઓળખ્યો? મૂરખરાજ, હવે તું મારી પાસે આવતો નહીં. મેં ઘણા મિત્રોને ગઈકાલે એક સુવિચાર મોકલેલ છે, બહુ વ્યસ્તતા તો ઘણી હતી એટલે સહેજ યાદ આવી એટલે મોકલી હતી. બહુ ઊંચી અને બહુ માર્મિક વાત હતી, એમાં વાત એવી છે કે આપણા જીવનમાં કરુણતા કેવી હોય છે. તમે જુઓ કે બોલો, એક ભક્તિ છે ને કેતનભાઈ, બહુ ફિલોસોફી છે એમાં, એ કડીમાં પાણી મેં મીન પ્યાસી જલ મેરે આગી લાગ પર્યાય કે પીછે બેઠા ભગવાન તેરા જાગ. કંઈક સમજાણો? આવું નેમિનાથે સમજાયું રાજુલને, આટલું જ સમજાય, બીજું કાંઈ નહીં સમજાય. તું જે રાગની હોળીમાં હળગે છે ને તું સમજ. પાણી મેં મીન પ્યાસી જલ મેરે લાગી આગ, તારી આ કશાયની ધારા જોઈને મને એટલું જ યાદ આવે છે. જલ મેં મીન પ્યાસી અને સોરી, પાણી મેં મીન પ્યાસી જલ મેરે લાગી આગ, પાણીમાં રહેલો હોવા છતાં માછલી તરસી ને તરસી રહે, તરસતી જ રહે, તરસ છુપાવવા માટે, છુપાવવાના કારણ શુદ્ધ પર્યાયમાં ગળા ડૂબ જ રહે આખી જિંદગી. નહીં સમજાણું? જળના ટીપે ટીપે કારણ શુદ્ધ પર્યાય છે કે નહીં ચંદનબેન?
तरस छिपावाना कार्य रूपे कारण शुद्ध पर्याय पड़ेल छे कि नहीं, छता पानी में मीन प्यासी जल मेरे आगी लाग। अरे जल तो आग ओलवानो उपाय छे ने, तो ये आग लगी छे। पर्याय के पीछे बैठा भगवान थे राजा, आटलो शो सांभळ्यो राजुल ने छोड़ा बाबुल। मावतर ना आंगणा ने भूली जाई ने गिरनार ना पंथे अर्जिका बनी ने चला गया। केटला शास्त्रों वाचा, केटला व्याख्यानों सांभळ्या, समझदार को इशारो काफी होय छे। वारंवार समझावामां आवे कलंकनी वात छे, एक वार में समझी जाए ये निष्कलंकनी वात छे, ये अकलंक थवाने आभारी छे। हुं एक वाक्य वांचुं छुं सांभळो। केटलाक सुखोनो अहसास, नर्तन मळ्युं, जैन कुळ मळ्युं, आवो शुद्ध अन्नाय मळ्युं, कुमकुंदाचार्य, अंगच्छिद्राचार्य देव, गुरुदेव श्री जेवा हरता फरता तीर्थंकर आपणा माटे तो बधुं मळ्युं ने, सांभळवा माटेनो अवसर मळ्यो, सांभळवा माटेनी सानुकूळता मळी, परिवारनी अनुकूळता मळी, इंद्रियोनी शक्ति पण मळी। 80-80 वर्ष थया तो बहराश नामनी वस्तु नथी, आँखें पड़ल नथी, चश्मा नथी, हाँ बधुज ठेकाणे कि नहीं, बधुज सानुकूळ छे। संयोगोनी सानुकूळता, पुण्यनी सानुकूळता, उदयनी सानुकूळता, तारा क्षयोपशम ज्ञाननी सानुकूळता, बधी सानुकूळता मळी ने। केटलाक सुखोनो अहसास छता माणसने एटला माटे नथी होतो कारण के ई बधुं मफतमां आवता होय छे। शुं एनो अर्थ छे? सहેલાઈથી મળી ગયું છે એટલે જેમાં આપણે પરિશ્રમના શ્રમના પરસેવાના ટીપા નથી ગાળતા હોતા, કિંમત નથી ચૂકવતા હોતા, એ સામેથી જ્યારે મળે। ઘણી વાર એક દાખલો ડૉક્ટરનો જ આપતો હોઉં છું, જે ડૉક્ટર આપણને મફતમાં દવા આપે એ દવા તસ્દીથી લેવાની કાળજી કેટલી લેતા હોય છે? બે લેવાઈ જાય અને ચાર ફેંકાઈ જાય છે, કામ એની કિંમત નથી ચૂકવે ને। કદર માટે કિંમત ચૂકવો, કદર માટે કિંમત ચૂકવો, ત્યારે જ એની કિંમત ખ્યાલમાં આવે। અતિ પરિચયાત અવજ્ઞા, સંસ્કૃતમાં એક સુવિચાર છે, અતિ પરિચયાત અવજ્ઞા, અતિ પરિચયથી અવજ્ઞા થાય છે। હું તમને બે વિદ્વાનોની વાત કરું સાંભળો, જે બંને મારા ગુરુના સ્થાને છે। ડૉક્ટર વારિલ સાહેબ, દુનિયાને દેશ દુનિયામાં ગમે તે ખૂણે જાય, હજારો લોકો સાંભળવા ઉમટી પડે, પણ જયપુરમાં ને જયપુરમાં 5-25 અમારા વિદ્યાર્થીઓ સિવાય 1,00,000 જૈની છે જયપુરમાં। કેટલા? 1,00,000 થી વધારે જૈન દિગંબર, શ્વેતાંબર સ્થાનકની તો આપણે ગણતરી કરતા જ નથી। 1,00,000 જૈન, 300-350 મંદિરો, રોજ જેમને દર્શનનો નિયમ હોય એવા હજારો જીવો। પણ 7 વર્ષ મેં નજરે નિહાળ્યું છે, માંડ 2-3 જણા, 4-6 જણા સ્વાધ્યાયમાં ત્યાં હતા, અમે વિદ્યાર્થીઓ જ બેઠા હોય તો અમને વિચાર આવે કે આવડા મોટા વિદ્વાન દુનિયામાં જેમની નામના છે, પડાપડી થતી હોય એ વિદ્વાનને સાંભળવા માટે માંડ 4-6, 5-6 જણા જયપુરમાં, અને બીજા વિદ્વાન યુગલજી બાપુજી, એમનો એક જમાનો હતો, એમનો એક ક્રેઝ હતો, પત્રિકામાં નામ લખેલો ને કે આદરણીય યુગલજી કિશોરજી, યુગલ કિશોરજી, યુગલ કોટા,
પધારવાના છે એનો વિશેષ નામનો ઉલ્લેખ કરવામાં આવતો. સેંકડો વડીલો અને મુમુક્ષુઓ કેવળ અને કેવળ એમના વ્યાખ્યાનના આકર્ષણે બહારથી હજારો સેંકડો બધા આવી ચડતા ત્યાં. અને બે દિવસ ત્રણ દિવસની રાહ જુએ, ખબર પડી કે હવે તબિયત ખરાબ છે, નથી આવવાના. ચોથે દિવસથી બધાએ રવાના થાય. આ નજરે નિહાળીની વાત કરું છું તમને. પણ એમનું જે ચૈત્યાલય છે ત્યાં મંદિર છે, આવતા સુદ પંચમીમાં હું ત્યાં જ જવાનો છું. યુગલજીના એ મંદિરે કોટામાં જ. તો એમાં માંડ ચાર આઠ દસ જણા સાંભળતા હોય. ઘર કી મુરગી દાલ બરાબર. આવા ઘાટ છે, આવા ઘાટ. કેમ આમ? એ આજે હમણાં જે મેં વાક્ય તમને બતાવ્યું, અહેસાસ કેમ નથી? કિંમત ચૂકવી નથી, મફતમાં મળેલ છે ને એ તો સવાર સાંજ સવાર સાંજ. એટલે આ વસ્તુની કિંમત એવી છે. હું તમને કહું, આ જે ગ્રંથો છે, આ જે વ્યાખ્યાનો છે, આના જે બોલો છે, આના જે ઉદ્ગારો છે, તમે જેણે ગુરુદેવશ્રીને જોયા નથી, જેણે ગુરુદેવશ્રીને રૂબરૂ સાંભળ્યા નથી, પરોક્ષ રૂપે સાંભળે છે, તમે એક એક વાત ઉપર આ મોજાની જેમ ઉછળતા હોય વ્યાખ્યાનમાં. વાહ 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 વાહ, ઓહો હો 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 હો, એમ થાય. કા કેમ કે સહેજે મળેલ નથી ને એની કિંમત, એનો આદર, એનો સન્માન, એના પ્રત્યેનું ડેડિકેશન, સમર્પણતા થયા વિના નહીં રહે. એક એક આને કરુણતા કહો તો કરુણતા, દુર્ભાગ્ય કહો તો દુર્ભાગ્ય, કમનસીબ કહો તો કમનસીબ, અને ભાગ્યના બારણા ખુલ્યા હોય એમ કહો તો એમ. કેટલી ઝીની ઝીની વાતો, કેટલી માર્મિક વાતો. બે થી ત્રણ વખત ગુરુદેવશ્રી આજે એક વાત કરી, ધ્યાન ગયું હોય આપ સૌનું. જે છે એ તો છે, પણ તું એને સ્વીકાર કર, તું એને જાણ, તારા પરિણામમાં એ આવે તો એ છે, એ છે, નહીતર નથી. એમ બોલ્યા, નહીતર નથી. છેપણાનો હકાર તો હોવો જોઈએ, છેપણાનો હકાર તો હોવો જોઈએ. અબ્દુલ કલામ સાહેબનો એક નાનકડો એલચી જેવડો જ વાક્ય છે, સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ, હેવ અ બિગ એમ. નાનકડો લક્ષ, નાનકો લક્ષ પાપ છે, અપરાધ છે. ચલાવે સમજાય છે કે નહીં? પ્રાપ્ત ક્ષયોક્ષમ જ્ઞાનમાં જ એમ માની બેસે કે જ્ઞાનની પૂર્ણતા થઈ, તો સ્મોલ એમમાં જ સેટિસ્ફાઈડ થયો ને, એના જેવો કોઈ અપરાધ નથી. એ ક્રાઇમ છે, એ ક્રાઇમ. હેવ અ બિગ એમ. બિગ એમ મીન્સ પૂર્ણતાને લક્ષ્ય, શરૂઆત એ જ સાચી શરૂઆત. એમ એનું અધ્યાત્મિકરણ આપણે કરવાનું. ઇષ્ટોપદેશમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આવે છે કે જે વજન બોજો, કોસ બે કોસ આપણે કિલોમીટર બે કિલોમીટર લઈ જઈ શકીએ, એને સોરી 10-20 કિલોમીટર લઈ જઈ શકીએ, એને કિલો બે કિલોમીટર લઈ જવામાં વાંધો શું? જે ઉંચકીને આપણે બોજો 10 કિલોમીટર સુધી જઈ શકીએ, એને કાંઈ કિલોમીટર બે કિલોમીટર માઇલ બે માઇલમાં કંઈ વાંધો? એમ જે પુરુષાર્થે, સાંભળજો બહુ સરસ વાત કરું છું, જે પુરુષાર્થે તું મોક્ષે જઈ શકીશ, એ પુરુષાર્થે સ્વર્ગ તને મળે અને એ તું સ્વર્ગે પહોંચે, એમાં કંઈ નવાઈની વાત? જે તારો ઉદ્યમ તને મોક્ષે પહોંચાડી શકે
એ ઉદ્યમ તને સ્વર્ગને પહોંચાડે એમાં એમાં સી બહુ નવાઈની વાત છે. હમણાં ત્યાં અમારે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટમાં કાલે પરમ દિવસે બે દિવસ ચાર સેશનમાં સ્ટેજ પ્રોગ્રામ હતા, સ્પીચ કોન્ટેક્ટ સાથે બધા. તો જ્યારે ત્યાંના ટ્રસ્ટી અને ત્યાંના અમારા શાળાના આચાર્યો અને આંતે બધાના મિટિંગ થઈ, તો એમાં અમે જે શિક્ષક મિત્રો હતા બધા હતા કે ચારેય સેશનમાં એન્કરિંગ અને બધું સૂત્રધારની ભૂમિકા કોણ કરશે, કેવી રીતે કરશે. એક મતે અમારા બધા મિત્રોએ કીધું, અમારા શાસ્ત્રીજી છે ને, છાનો માનો બેઠો હતો મિટિંગમાં હાથ જોડીને. ઓલા બેન કહે કે સાહેબ તમે કરી શકશો? મનમાં કીધું 30-35 વર્ષથી કલાકોને કલાકો સભાઓ જ ગજવીએ છીએ. મનમાં કીધું રૂબરૂ તો શું કહેવાય કોઈને. પછી મેં એટલું જ કીધું જોઈ લેશું બેન, કાંઈ વાંધો નહીં. તો ઓલા પ્રિન્સિપલ કહે કે બેન તમે એને કાંઈ બોલતા જ નહીં, જોઈ લેશે, કહેશે, લડી લેશે, તમે જરાય જ મૂકો એના ઉપર, તમે આપણું ટેન્શન પૂરું. મને ખરેખર એ બાબત પ્રત્યે વૈરાગ્ય થઈ આવે જે ક્ષયોક્ષમ જ્ઞાને. અરે ગુરુદેવશ્રીથી એવું સરસ તર્ક આજે આપ્યો, દ્રશી શક્તિ કે જ્ઞાન શક્તિ કે સુખ શક્તિ, શક્તિઓ આવી છે એવું તારા સ્વીકારમાં પરિણમન થાય તો એ શક્તિ એમાં ઉછળે, શક્તિનો સ્વભાવ એમાં ઉછળે, સાથે થોડીક રાગની ધારા હોય ભૂમિકા પ્રમાણે. એ શક્તિનું પરિણમન નથી, ભક્તિના ભાવ આવે એ ચારિત્રનું પરિણમન નથી. શું કીધું? મને એક વાત બતાવો, બહુ અંદરની મૂળ વાત પૂછું છું, નસને પકડવાની કોશિશ કરું છું. ભગવાનની ભક્તિના જે ભાવ છે એ ચારિત્ર ભક્તિનું કાર્ય છે કે કષાયનું કાર્ય છે? જીભ નહીં ઉપડે. હા, અચ્છા, ચારિત્ર એમાં વેર વિખેર થાય છે કે ચારિત્ર ઠેકાણે છે? બોલો. ઠરેલ ચારિત્ર હોય ને એ ભગવાનની ભક્તિમાં ન હોય, એ આત્માની ભક્તિમાં. ગઈકાલે નેટ બહુ થોડોક અંતરાયનો ઉદય હતો, જેવી રીતે આજે છે બરાબર. કાલ રાત્રિનો સ્વાધ્યાય જે પરાકાષ્ઠાએ લીધું છે, દો તરહ કે ભગવાન, 35 જ મિનિટ ચર્ચા લીધી હતી અને કમનસીબે રેકોર્ડે નથી થયો. જે લોકો ચૂકી ગયા છે ઘણી મોટી પૂંજી ચૂકી ગયા છે. કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા, સાતિશય પુણ્ય, નિર્તિશય પુણ્ય, અને સાતિશય પુણ્યને સાતિશય પુણ્યમાં પણ સ્વર્ગાધિકની સંપદા મળે. ભરતભાઈ આગળ આવીને બેસો, અહીંયા તમે જોઈ નથી શકતા, ત્યાંથી આમ વાંકું થઈને જવું પડે. અહીંયા બીજી બેન અહીંયા કુરશી પર. નિર્તિશય પુણ્યથી તો એસી અને બંગલા વગેરેની સુવિધા મળે, સાતિશય પુણ્યથી સ્વર્ગાધિકની સુવિધા મળે, પણ ભાવ તો નહીં જ કટે. પુણ્યથી ભાવ નહીં કટે. અરહંતાધિકની ભક્તિથી તને સાતિશય પુણ્ય બંધાશે, પણ ભાવનો અભાવ નહીં થાય. એના માટે શું? તો છેલ્લા 4-5 કાવ્યોમાં જે એમાં વાત કરી છે, કારણ પરમાત્મરૂપ સ્વભાવ ભગવાન આત્મા તારો, એ તારી શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, એ તારા જ્ઞાનનો જ્ઞેય છે, આરાધનાનો આરાધ્ય છે, એ
एक ज मात्र अखंड स्वभाव भाव ज्ञायक भाव एक भाव शुद्ध भाव एनु ध्यान ही साचो ध्यान एनी श्रद्धा एनु नाम सम्यक दर्शन एनु ज्ञान एनु नाम सम्यक ज्ञान हूँ घनी सम्यक ज्ञान ना अर्थ पण एम करू छु सम्यक ज्ञान एटले आ समग्र विश्व में सम्यक एक ज छे। हिम्मतनगर में एक दिलीप भाई करीने मुमुक्षु छे 5-6 वर्ष तमारो आर्जव जोड़ो एवडो छोकरो पाठशाला में हतो त्यारे सामे बेसतो अने 5-6 दिवस माटे हिम्मतनगर बाल संस्कार शिबिर माटे हूँ गयो तो त्यारे सम्यक दर्शन सम्यक ज्ञान वगैरह एना ए शब्दोना अर्थ सहेजे एवा मस्ती में कर्या कि सम्यक दर्शन ने सम्यक दर्शन केम कहेवाय कि आ त्रण लोक में सम्यक एक ज छे केम सम्यक हाचू ने एम ए छोकरा ने कीधु अत्यारे तो दुबई में एंजीनियर छे कि सम्यक एक ज छे ए सम्यकना दर्शन एनु नाम सम्यक दर्शन अने त्रण लोक में विश्व में सम्यक यथार्थ परमार्थ तो एक ज आत्मा छे एनु ज्ञान एनु नाम सम्यक ज्ञान ए छोकरानी वात हजी मगज में बैठू छे 5-6 वर्षनो हशे आजे 25-30 वर्षनो थयो પણ એ ક્યારેક વાત થતી હોય ત્યારે મને વાત યાદ કરે પંડિતજી ઓલી મને યાદ વાત હતી યાદ છે બીજું બધું અભિરાય ઉપર મૂકો એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર સમલ વિમલ વિચારીએ યહી સિદ્ધિ નહીં ઓર બનાસદારજી આત્માને મૂકીને બીજું કાંઈ નથી શક્તિવાન ને મૂકીને શક્તિઓની વાર્તામાં કોઈ માલ નથી શું કીધું હલો તમને અમે શક્તિઓ સાંભળાવીએ નહીં અમારે આત્મા સાંભળવું છે શક્તિવાન સાંભળવું છે શક્તિઓને નથી સાંભળ્યું કિરણને જોવાનું છે કે સૂરજને જોવાનું છે મારે તો સૂર્ય જોઈએ કિરણ નહીં તું સૂર્ય હે કિરણ નહીં ચોપડી છે 1600 પાનાની કેટલી આત્મશ્રદ્ધા અદ્ભુત અહોભાવ દ્રશી શક્તિમાં અનાકાર ઉપયોગમયી દ્રશી શક્તિ નિરાકાર અનાકાર ઉપયોગમયી દ્રશી શક્તિ સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ અને અનાકુલત્વ લક્ષણ સૂક્ષ્મ આ ત્રણ શક્તિઓ હતી આકાર એટલે વિશેષ ભેદ દર્શન શક્તિ જે છે દ્રશી શક્તિ જે છે એ દ્રશી શક્તિ અનાકાર ઉપયોગમય છે સૌને જાણે એમ નહીં બોલવાનું સૌને જુએ સૌને જોવે પણ ભેદ કરીને નહીં વિશેષ કરીને નહીં નિરાકાર અનાકાર જોવે મારી જિજ્ઞાસા હું તમને કહું આમાં લખી રાખ્યું છે મારામાં કહું શૈલાબેન ઉછળી જશો વાત સાંભળીને હંમેશા હું કહેતો હોઉં છું ગુરુદેવશ્રીને મેં આ સવાલ ચોક્કસ કર્યો હોત ગુરુદેવ તમે કીધું અનાકાર ઉપયોગમયી દ્રશી શક્તિ તો અનાકાર ઉપયોગમયી દ્રશી શક્તિનો આકાર કયો અનાકાર ઉપયોગમય છે ને દ્રશી શક્તિ તો ગુરુદેવ અમને સંભળાવો કે અનાકાર ઉપયોગમય દ્રશી શક્તિનો પોતાનો આકાર છે કે નહીં છે કેવું
अनाकार उपयोग मय आकार, आकार खरो, अरे प्रदेशत्व गुण छे के नहीं, बीजी बात घुसाड़ो एमां तो समझाय, डॉक्टरोना माइक्रो ऑपरेशन में क्या ही नहीं आवे, भाभी समझाणो तमने, प्रदेशत्व गुण सर्वत्र छे के नहीं, सामान्य गुण छे के नहीं, प्रदेशत्व गुण सामान्य गुण छे के नहीं, तो प्रदेशत्व गुण नी व्याख्या शुं, द्रव्य ने कोई ना कोई आकार होय 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 अने होय ज, अतः आत्मा अरस छे के सरस छे। अच्छा आत्मा रस गुण वालो छे के अरस छे, बोल सुनम स्नेहा बोल, अरस छे ने, क्योंकि रस तो पुद्गल नो गुण छे, वर्ण गंध रस अने स्पर्श ये तो पुद्गल नो गुण छे, बराबर, तो वर्ण गंध रस ये पुद्गल नो गुण, पुद्गल ना गुणों छे ने, आत्मा ना गुणों तो छे नहीं, तो आत्मा तो अरस छे ने, तो आत्मा साव नीरस अरस छे के सरस अरस छे, आ प्रश्न छे मारो, आनो जवाब जो दिल ना क्या खूणे थी मळी आवे तो समझी लेवानो, गुरुदेव श्री ना व्याख्यानो सांभळवानी आवडत आपणे केळवी लीधी छे। बोलो हवे आत्मा अरस छे के सरस छे? पुद्गल वालो रस वालो नथी एटले ई अरस छे, पण પોતાનો એનો અરસ સરસ, એક વખત મેં કીધું પણ હતું ખ્યાલ હશે તમને, રસ અરસ છે, અરસ આત્મા જ સરસ છે, એમ સ્લાઇડ બનાવીને મેં કીધું હતું આપસો, રસ અરસ છે, અરસ સ્વભાવ જ સરસ છે, પણ એમાં જેને બગાસા આવે એની શેની સરસતા, હા એમાં જેને શું કીધું, બગાસા આવે કંટાળો આવે એમાં શેની સરસતા, ચલો દેહની સ્થિતિ છે એ તો, પણ અંદરમાં કેટલો ઉછાળ, કેટલો ઉમંગ, માના ખોળામાં ઘટ પકડીને રાખ્યો હોય માએ, અને મનગમતો પાત્ર બીજો હાથમાં કેવળ આમ ચોકલેટ લઈને ઊભો થાય, જેમ મુનિરાજ શુદ્ધોપયોગમાંથી શુભોપયોગમાં પડું પડું થાય, એમ બાળક માના ખોળામાંથી પડું પડું થાય, એ સામેવાળા એને ખોળે લે કે નહીં લે, પણ ઓલો તો સાવ વારી વારી જાય, તેડો તેડો, આ મોબાઈલ જ્યારે વાઇબ્રેટ મોડ ઉપર હોય ને, વાઇબ્રેટ મોડ ઉપર આમ વાઇબ્રેટ આમ મૂકેલ છે, વાઇબ્રેટ મોડ ઉપર બિલકુલ જાગતો જીવ ઊભો છે, હવે એમાં રિંગ આવે અને વાઇબ્રેટ મોડ ઉપર હોય, રિંગ આવ્યા હોત જ બાળક જાગી જશે, ઓલા બાળક નહીં આ બાળકની વાત કરું છું, આ બાળક જાગી જશે, પછી હાથ પગ હલાવે ભેંકડો તાને, તેડો 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 તેડો, ટેબલ ઉપર મૂકેલ હોય ને વાઇબ્રેટ મોડ ઉપર હોય, પછી ડાન્સ કરે કે નહીં, અરે એ જડને પણ ખબર છે કે મારામાં કંઈક આવક થાય છે, હવે એ જીવો તમે માણો, એમ તને અનાકાર ઉપયોગમય, એમાં હજી એક બહુ છુપાયેલો રહસ્ય શૈલાબેન, એ હું એ પોઈન્ટ ઉપર જ જાઉં છું, બહુ મગજમાં મને આજે ફરી વળ્યું, એક તો આ પોઈન્ટ કે અનાકાર પણ આકાર છે ને, કેટલાય લોકો છો, આર યુ ફ્રી ઓર બિઝી, યસ આઈ એમ બિઝી નોટ ફ્રી બટ વિધાઉટ વર્ક બિઝી, શું સમજાણું, અમારા સર એમ કહેતા, અમે સ્કૂલમાં ભણતા, અમારા સર હાઈસ્કૂલમાં એમ કહેતા કે આપણે કોકને પૂછ્યું કે આર યુ ફ્રી ઓર બિઝી, નો 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 આઈ એમ ફ્રી ઓનલી બટ વિધાઉટ વર્ક બિઝી,
કામ કાંઈ નથી, છતાં વ્યસ્ત છીએ. જે કામ વગર વ્યસ્ત હોય છે એ અસ્ત વ્યસ્ત હોય છે, માટે જીવનમાં એ ત્રસ્ત હોય છે, એમનો માનસ સંતપ્ત હોય છે. કંઈક સમજાણું, આ કોઈ કવિની દુનિયાની ભાષામાં ભાષા નથી. જે અસ્ત વ્યસ્ત હોય છે એ ત્રસ્ત હોય છે, સંત્રસ્ત હોય છે, અને એના ઉંબરા ઓળંગીને જ્યારે માં જીનવાણીના આંગણે આવે છે એ અભ્યસ્ત હોય છે. આ બધી થોડીક ભાષાકીય આનંદ આપને સૌને માટે હું કરું છું. સુખ શક્તિની વાત સાંભળ કેતનભાઈ અને આનંદ ન આવે. જ્ઞાન શક્તિની વાત સાંભળ અને આનંદ ન આવે. દર્શન દૃષ્ટિ શક્તિની વાત સાંભળ, અરે અનાકાર ઉપયોગમય વાળી વાત સાંભળ અને તને આનંદ નહીં આવે. અનાકાર ઉપયોગમય દર્શન શક્તિમાં પણ સુખ શક્તિનું રૂપ છે. સાકાર જ્ઞાન શક્તિ ના પરિણમનમાં પણ સુખ શક્તિનો ગુરુદેવશ્રી તો આજે એના માટે એક શબ્દ બોલે, આનંદ ગુણ, આનંદ શક્તિ પણ બોલે ઘણીવાર, એ આનંદ શક્તિનું રૂપ છે. સુખ શક્તિનું બાય પ્રોડક્ટ એટલે આનંદ. બાય પ્રોડક્ટ તો શું કહેવાય, પણ સુખ શક્તિનો સાચો સંતાન આનંદ. જેમ દશરથનો રામ, સુખ શક્તિના સંતાનને આનંદ કહેવાય. અને આનંદની જે લહેર કી પ્રગટ થાય ને, એ લહેર કીનું નામ સીતા છે. એ પરિણતિ, એ ધારા. તો અનાકાર ઉપયોગમય દર્શન શક્તિનો પણ પોતાનો, એના પરિણમનનો એક આકાર છે, એનો પ્રદેશત્વનો વૈભવ એનામાં છે. સર્વવ્યાપક આવ્યું કે નહીં, સર્વવ્યાપક, દરેક શક્તિ સર્વત્ર, સર્વે શક્તિ સર્વે ગુણોમાં વ્યાપક છે. એક રહસ્યની વાત આમાં સમજવી થોડીક, એને શોર્ટમાં કરીને હું કહું છું, બહુ ધ્યાનથી સાંભળો. દર્શન શક્તિ, દૃષ્ટિ શક્તિ નિરાકાર નિર્ભેદ, અને જ્ઞાન શક્તિ સભેદ સાકાર. હવે એમાં એક લોજિક ગુરુદેવશ્રી લડાવ્યા જોરદાર. જ્ઞાન શક્તિમાં નિરાકાર દર્શન શક્તિ દેખાય છે કે નહીં? સમજાણું શું કીધું મેં હમણાં? જ્ઞાન શક્તિ નિરાકાર દર્શન શક્તિને એના પરિણમનને જાણે છે કે નહીં? પણ શું મજાલ કે જ્ઞાન શક્તિ નિરાકાર થઈ જાય. એ નિરાકારને સાકાર જ્ઞાન શક્તિ જાણતી હોવા છતાં પણ પોતે સાકાર જ રહે. જેમ અહીંયા પ્રવચન મંડપમાં હોલમાં પ્રવચનો થતા હોય, અમારે આવવું હોય તો આવશું, નહીં તો અમે અપ્રભાવી. કેવી તાકાત કહેવાય એની, હું વાત ઊંધી કરું છું. નિરાકાર દર્શન સાકાર જ્ઞાનને જુએ કે નહીં? આ બીજો પડખો એનો. અરે દર્શન જ્ઞાનને જુએ કે નહીં? જોવે ને. છતાં નિરાકાર દર્શન તો એમ જ કહે છે, તમે લાખ સાકાર રહો. કોણ? જ્ઞાન. હે જ્ઞાન, તમારો સાકાર તમને મુબારક, તમારો સાકાર તમને મુબારક, તમારો ભેદ ઈ તમને મુબારક. અમે તો અભેદ છીએ. મને તો આજે એટલો આનંદ આવ્યો એમાં. જ્ઞાન ભેદવાળો, દર્શન અભેદવાળો. કોણ સુખી બોલો? ગજબ ગજબની વાત છે. અભેદ દ્રષ્ટિવાળો જે દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્મામાં અભેદ ભાવે પરિણમવું, એ અભેદની વાત નથી કરતા યાર. સામાન્ય અવલોકન અભેદવાળો, સામાન્ય અવલોકન.
ગજબની વાત છે. સ્ટ્રોબેરી લાવ્યા, ઓકે. ચેરી લાવ્યા, ઓકે. એપલ લાવ્યા, ઓકે. બનાના લાવ્યા, ઓકે. લાવ્યા તો ખરા ને? આ મહાસત્તાનું દર્શન છે. શું કીધું? મહાસત્તાનું દર્શન છે. મને સ્ટ્રોબેરી બહુ જ ભાવે, મને બનાનાથી સખત નફરત છે. એ જે રાગ અને દ્વેષના ચાળા, એ જ્ઞેયોમાં મોહના ચાળા છે. શું કીધું? જૂનો જાગનાથ સારું કે નવો જાગનાથ? નવો જાગનાથ, જૂનો તો બહુ જૂનો. એ રાગ દ્વેષના ચાળા, એ મોહના ચાળા છે. પર દ્રવ્યમાં નહીં મૂંઝવો એની દયા યાદ કર. મહાસત્તાને મહાસત્તા તરીકે દેખ. અનાકાર સાકારને જુએ તો એ અનાકાર જ રહે, સાકાર અનાકારને જાણે તો એ સાકાર સાકાર જ રહે, અનાકાર નહીં થાય. અરસ પરસ પ્રેમ સરસ, એ જ સાચો પ્રેમ છે. તું તારી ઘરે રહે, હું મારે ઘરે રહું, હું મારા સ્વભાવે રહું અને તું તારા સ્વભાવે, હું તારામાં નહીં ઘૂસું અને તું મારામાં ઘૂસતી નહીં. સમજાય છે? દ્રશ્ય અને જ્ઞાન વચ્ચે આ એક કોમ્પ્લેક્સ. કેવો કોમ્પ્લેક્સ છે? 400-500 શોપ્સ હોય અને કહેવાય સિમંદર કોમ્પ્લેક્સ, ફલાનો કોમ્પ્લેક્સ, પૂજા કોમ્પ્લેક્સ, ઢીંકણો કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ કહીએ છીએ, કોમ્પ્લેક્સ બધું ભેગા નહીં થાય. તમારી પાસે બધા પાસે મોબાઈલ તો નહીં હોય ને? હા, બેઠા છો લઈને. એ બહુ સરસ 50 થી કાયમાં એક ગાથા છે. 50 થી કાય અલૌકિક ગાથા છે. એ ગાથા વાગોળવા જેવી છે, વિચારવા જેવી છે. હું કહું છું તમને, 50 થી કાયમાં 7મી ગાથા છે. ગાથા જુઓ. અન્નમ પવિસંતાદિંતાઉગાસન્નમન્નસ મેલંતાવિયણીચમ સગસભાવમ્ન વિજહંતિ. અર્થ જોવો એનો. બધા જ દ્રવ્યો પરસ્પર પ્રવેશ કરે છે, બધા જ દ્રવ્યો પરસ્પરમાં પ્રવેશ કરે છે. એક દૂસરે કો જગહ દેતે હૈ, એક બીજાને જગહ પણ જગ્યા પણ. ઓગાસન્ન મન્નસ, એક બીજાને જગ્યા પણ આપે, અવગાહના પણ આવે. પછી કે મેલન તાવિયણિચમ, બરાબર એકબીજા હારે મળે છે, ભળે છે. પરંતુ સગસ્વભાવમ ન વિજહંતિ, પોતપોતાના સ્વભાવને કોઈ છોડતા નથી. શું કીધું? શિખરજી 500 માણસ ગયું બરાબર તીર્થયાત્રા માટે. 4 વાગ્યાથી લાઈનમાં ઉભા, અને ટ્રેન આવી 6 વાગે, અને 8 દિવસ સુધી સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ. 3 વાગે જુઓ તો રાત્રે ચર્ચા ચાલુ. આખા દિવસમાં ચર્ચા, સ્વાધ્યાય ભક્તિ, ચર્ચા સ્વાધ્યાય ભક્તિ, બીજું કાંઈ નહીં. ભેગા 4-4 વખત શિખરજી પહાડ ચડી આવે. રિટર્ન ટ્રેનથી જ્યારે રાજકોટના સ્ટેશને આવે, આવે કેટલા હળ્યા મળ્યા. હા, ભાતું ભેગું ખાધું. હા, એકબીજાની ચાદરો ઓઢી, એકબીજાની પથારી પાથરી, બરાબર ખાધું પીધું આ તે બરાબર. અને સ્ટેશને આવ્યા છેલ્લા પડાવે. આમ હતા ને 8 દિવસ સુધી, મારા તરફ જો કેવા હતા, આમ હતા ને બધા. અને પછી જે દિશાથી, જે દેશથી આવ્યા હતા, જે તે દિશા અને દેશમાં બધા કાંઈ એમ થયું. કેમ કે અનાદિની ધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી, કોઈ કોઈના પરિણમન કરાવવા તો પરિણમન કરતું નથી. અનાદિ સિદ્ધ વસ્તુ સ્વરૂપ આવો છે. તો દ્રશી શક્તિ જ્ઞાનમાં કેમ ભળે, જ્ઞાન શક્તિ દ્રશ્યમાં કેમ ભળે? અચ્છા, એક બીજી એક વાત કરું આપને કે જ્ઞાનને સુખની તરસ નહીં લાગે.
साकार ज्ञान ने सुख शक्ति नी चिंता न थाय वाह केतन भाई गजब ने बात पकड़ी है तुम्हें आज ना प्रवचन में आ बात आवी नी चित्ती शक्ति एना जे बे रूप दृश्य ने ज्ञान चित्ती शक्ति एना बे रूप दृश्य ने ज्ञान एटलाज चेतन भूत शक्तिओ छे चेतन मा चैतन्य स्वभावी आत्मा मा रहेल बीजी बद्धी शक्तिओ जो बहु मोटे थी कहूँ छू ध्यान थी सांभळो कान खोलीने दृश्य अने ज्ञान सिवाय बीजी बद्धी ज शक्तिओ अचेतन छे अजे बोल्या गुरुदेव अचेतन छे केम चेतन अचेतन एटले शुं कि देखवा ने जाणवा रूप उपयोग में व्यवहार एने उपयोग कहेवाय चेतनानो एवो व्यवहार अने ई व्यवहार दृश्य अने ज्ञानमां ज होय सुखादिकमां न होय सुखने क्या खबर छे कि सुख शक्ति छे बोलो सुखने खबर छे कि सुख शक्ति छे ई जाणे छे पोताने कि सुख शक्ति छे बोलो केतन भाई अरे सुख शक्ति रूपे छे एम ज्ञान जाणे छे वीर शक्ति रूपे छे तो ये पोते निर्वीर छे कि हूँ वीर छू एवं जानवा माटे एने ज्ञान जाने छे ज्ञान ने खबर छे कि आ वीर छे आ सुख छे कर्ता शक्ति ने क्या खबर छे कि कर्ता शक्ति अरे करण शक्ति बोली साधन शक्ति करण शक्ति ने क्या खबर छे कि करण शक्ति अधिकरण ने क्या खबर छे कि अधिकरण रूप शक्ति छे જોવાનું કામ દ્રશ્યનું જાણવાનું કામ જ્ઞાનનું ખ્યાલમાં આવ્યું આવો મનુષ્ય ભાવ મળે તો જીવ આ વાતને નહીં જાણે બે પાંચ મિનિટ આપણે આનંદ લેશું કેવળ પાંચ મિનિટ બાકી પછી તમે ઘરે વાંચજો વારંવાર વારંવાર વાગોળજો શું ગુરુદેવશ્રી મસ્તી એકો એક પ્રવચનમાં માર્ગ બાપુ ઝીણું ભાઈ અત્યારે તો બહુ ગડબડ થઈ ગઈ શું થાય જ્ઞાનચંદજી ગડબડ થાય એવી વાત નથી કરતા અસ્થિતિ વાત કરે છે શા માટે આપણે છેડવાનું નકામી બાબતો સામેવાળાનું મગજ જાય પાત્રતા તો હોય નહીં પાત્ર વિના વસ્તુ ન રહે તો શેના માટે એ વાત કરવાની 17મી 18મી ગાથા પછી મેં આમાં કાઢી રાખ્યું છે પણ હવે આજે સ્ક્રીનનો યુઝ નથી કરી શકતા નહીં તો મેં એ પ્રકરણ કાઢી રાખ્યું હતું અજ્ઞાનીને પણ એની પર્યાયમાં પણ આખું દ્રવ્ય જ જણાય છે એક વાત કરું આપ સૌને સાંભળો એ વાત સમજો પછી હમણાં હું ગિરનાર જ્યારે આપણે વિધાનમાં ગયા હતા ને તો એક બહુ મોટા વિદ્વાન મારા ઘણા સિનિયર એ મને કહે અજ્ઞાનીના જ્ઞાનમાં પણ એ પછી લાલસનભાઈનું નામ લઈને એ વાત એણે મારી સાથે ચર્ચા કરી કે એ કંઈક એવું કહે છે કે ભાઈ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ નિરંતર કે પોતાનું દ્રવ્યગુણ પર્યાય ભગવાન આત્મા જ એ વાત ક્યાંય આગમમાં આવતી નથી મને મગજમાં મેં કીધું આ તમે 17મી 18મી ગાથાનો વાંચો ને हरे या बाल सभी गोपाल सुलभ सबको चिन्मय गोपाल एटले ज्ञानी चला बेन आ बाल एटले अज्ञानी आ बाल एटले अल्प ज्ञानी अने गोपाल एटले सम्यक ज्ञानी सबने ज्ञानी अज्ञानी सब कोई ने अरे आ बाल सभी गोपाल सुलभ सबको चिन्मय आत्म राम क्या कि ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें ये आ प्रकरण हतु आ एवो पाठ छे 57 नंबर ना पाने जे गुरुदेव बोल्या छे ने अज्ञानी ने पण पर्याय मां स्वद्रव्य ज जणा ज ज शब्द आपो छो नथी जो आ भाई श्रद्धा विना वात नहीं बैसे हां અરે તો તમને વૈરાગ્યના તો જે ઉદ્ગારો હતા એ જ બે પાંચ વાંચવામાં મન હતું સમજાય છે કાંઈ
શક્તિનો અધિકાર તો બહુ સૂક્ષ્મ છે ભાઈ, આ તો પોતાના હિત માટે વાત છે. મળે તો જોશો 58 નંબરના પાની નીચેના ફકરામાં, જ્ઞાન શક્તિ છે એ પારિણામિક ભાવે છે, સ્વભાવ ભાવે છે, સહજ છે. ગજબની વાત છે, પણ એ પારિણામિક ભાવે છે એની સત્તાનો સ્વીકાર પર્યાયમાં થયો તો પારિણામિક ભાવે જે છે તેવું ભાન થયું છે તો ખરી, પણ છે તેનો પરિણામમાં ભાસ થયો ત્યારે તે છે તેનો ખ્યાલ આવ્યો, નહીતર નહીં. નીચેના ફકરામાં એને ધર્મ કહેવાય. યશપાલજીનું નામ લઈને વાત કરી. છેલ્લી લીટી જુઓ, સોનગઢનો એકાંત છે. પ્રભુ તું શું કહે છે નાથ? 1, 8, 10 સાંભળતો કરો. કેટલી સરસ વાત કરી તમે. 8-10 દિવસ તમે કોઈ પણ વક્તાને તમે સર્ટિફિકેટ કેમ આપો છો એક જ વાત સાંભળીને? અને ઘણાય તો એવા છે સાંભળતા નથી, આડી અવળી વાતો વિચારીને પોતાના તર્ક બાંધીને સર્ટિફિકેટ આપે છે. આમાં જો ગુરુદેવ બોલે છે કે 8-10 સાંભળતો ખરો, ભાગ્ય વિના સાંભળવા બોલો ભાઈ. ખેડાય જાય ખેડૂત. બોલો કાકા, તમારા જેવા વડીલને હું પ્રશ્ન પૂછું. તમે મકાઈ વાવો છો અને કાકા પણ મકાઈ વાવે છે, તમારા ડુંડા જોરદાર દળદાર દાણા અને બીજા જે છે એ નોકરોના ભરોસે સાવ ઠૂટ્યા જેવા દાણા જ મળે નહીં એમાં. કા ખેતર એક જેવી બંને ભાઈઓની, કાં એકના ખેતરમાંથી દળદાર દાણા અને કાં એકના મકાઈના ડુંડામાંથી મોહ રાગ દેશ રૂપી ચકલીઓ બધી ચણી ગઈ? કાં એમ થયું? જેને જેટલે જેને જેટલો ગોળ નાખ્યો, જેને જેટલી સાકર નાખી એના મકાઈના ડુંડા પરિશ્રમ એ જ પારસ મળી. શું કીધું? પરિશ્રમ એ જ પારસ મળે. આપણે એ તો કરવું નથી આપણે. હા, ખ્યાલમાં આવ્યો? બહુ બહુ અલૌકિક વાતો છે. શું કહું આપને કે આમ જેને કહીએ ને કે મહેનત તો આપણે કરવા માગતા નથી, પુરુષાર્થ તો કરવા માગતા નથી, એના માટે આપણે સમર્પણતા તો છે નહીં, ન શ્રદ્ધાની ન જ્ઞાનની. એટલે ગુરુદેવ અહીંયા કહે છે નહીતર નહીં. યશપાલજીનું નામ લઈને 8-10 સાંભળો તો ખરો, ભાગ્ય વિના સાંભળવા નહીં મળે. જો ભગવાનના કોલેજનો રૂપક કેતન કુમાર, બહુ જબરદસ્ત વાક્ય છે 59 પાનામાં પહેલો ફકરો 3-4 લીટી. આ તો ભગવાનની કેવળ જ્ઞાનની કોર્ટ છે. 59 પાનું. પ્રભુ આ તો કેવળ જ્ઞાનની કોલેજ છે. કોલેજમાં તો થોડું ઝીણું સમજવું પડે ને, થોડું સમજણમાં આવ્યું હોય તો એને સમજાય એવી વાત છે. અરે કોલેજમાં ભણવા માટે જાય છે તું, ગ્રેજ્યુએશન કરીને જાને, હલો શું કહેવાય, સ્કૂલ કરીને જાને તું, સેકન્ડરી હાયર સેકન્ડરી કર્યું ન હોય કોલેજમાં કેમ સમજાય? પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત. સ્મોલ એમ ઇઝ ક્રાઇમ કેમ સમજાય? હા, અરે બિગ બિગ એમ હોવા જોઈએ ને, ઊંચા સપના હોવા જોઈએ ને. હેવ એ ડ્રીમ, હેવ એ બિગ ડ્રીમ, ઊંચા સપના જુઓ. કેદનભાઈ, રોટલા રળવા માટે બીજો કોઈ ઉપાય નથી તો શું આપણે એવા લક્ષ્ય સાધવા? એક રેકડી થઈ જાય તો હારું, એક ચાની રેકડી આપણે હલાવીએ તો હારું. હા, તો આખી જિંદગી ચાની રેકડી જ હલાવતો રહે. કાં એમ નથી વિચાર કરતો તો આસામના કોક ખેડૂત સાથે હું એવો એગ્રીમેન્ટ કરીશ અને હોલસેલ ભાવે બધું ત્યાંથી બિઝનેસ મંગાવીશ અને એક આખું એજન્સી ખોલીશ અને હું પોતે જ અહીંયા જ મેન્યુફેક્ચર. કેમ ધંધા અને વ્યાપારમાં આ બધું હોજે, આમાં કેમ ન હોજે? પૂર્ણતાને લક્ષે શરૂઆત. બહુ ગજબ ગજબની બધી વાતો. આવો માર્ગ છે એ પણ દિગંબર સંતોએ સ્પષ્ટ કર્યું એવી વાત ક્યાંય નથી. બહુ ગજબના ઉદ્ગારો.
સમજાય છે કાંઈ ભાઈ, સમજાય એવી વાત છે. ઓ ભાષા તો સાદી છે ભગવાન, અરે અનંત કાળમાં કદી સ્વ સન્મુખ થયો નહીં અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યું નહીં. બોલો કેવા ગજબના બધા ઉદ્ગારો ગુરુદેવશ્રીના. પર્યાયના પરિણમનમાં ધ્રુવની પણ અપેક્ષા નથી. વાહ, જન્મક્ષણવાળી વાત કરી હતી પ્રવચન સારની. દર્શન શક્તિનું જે પરિણમન છે, જ્ઞાન શક્તિનું જે પરિણમન છે, સ્વતઃ સ્વયંભૂ છે, એમાં ધ્રુવની પણ કોઈ અપેક્ષા નથી. પછી આમાં સમ્યક દર્શન શક્તિ, સમ્યક જ્ઞાન શક્તિ, ચારિત્ર શક્તિ 61-62માં પાને કર્યું છે. કંઈ સમજવું નહીં અને કરો વ્રત, કરો પડીમાં, લઈ લો મહાવ્રત. હા, આખો દી બેંકમાં રહેવું છે, ઘરમાં બાયડીને રાજી રાખવી, આવું ક્યારે સમજમાં મળે? બોલો, આખો દી હોસ્પિટલમાં રહેવું છે, આખો દી પેશન્ટને રાજી રાખવું છે. હા, મારા જેવાને આખો દી નિશાળમાં રહેવું છે, આખો દી નિશાળના છોકરાઓને રાજી કરવું છે, કે દી કામ થાય એમ કહે છે. આમાં બહુ ગજબની વાત. ઓહો હો, એક એક ગજબની વાત ગુરુભાઈની વાત કરી કે આપણને ગણધર જેવું સમ્યક દર્શન મળ્યું છે, હવે ચારિત્ર લેવાનું બાકી છે. જોજો, યાદ રાખજો, આ ગુરુદેવ ગુરુના એના ભાઈ સંબંધી તો વાત કરે છે, પણ તમને સમાજમાં આવા ઘણા મળે, ખબર ને? આપણને શ્રદ્ધા તો પૂરેપૂરી છે, હવે બસ ચારિત્રની વાત છે. શેની શ્રદ્ધા છે તને? આનંદ આવ્યો તો આપણે બધું સમજાય છે, હવે અમારે કંઈ સમજવાનું હોય નહીં. ખોટી વાત છે સાવ, એ બહુ જોરદાર વાત કરી છે. પછી તો દ્રવ્યાન યોગનો નિયમ અને પ્રથમાન યોગના દૃષ્ટાંતો, શ્રેણિકનો દૃષ્ટાંત, આદિનાથનો દૃષ્ટાંત, સમ્યક તો હોય પણ ચારિત્ર કદાચ બહુ બહુ સુધી ન હોય. ઉત્તર પુરાણમાંનો એક ઉલ્લેખ ગુરુદેવશ્રી આજે જો, ઉત્તર પુરાણ છડાળા બહુ આજે આગમના સંદર્ભો યાદ કર્યા. છેલ્લી વાત, ઇન્દોરના કાંચ મંદિરમાં લખેલો એક દોહો, એ દોહો સર શેઠ હુકુમચંદજીએ સોનગઢમાં જ ગુરુદેવશ્રી પાસેથી સાંભળેલી, જઈને સૌથી પહેલાં એ લખાવ્યા. કયો? ઈ આ ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ કાગ વીટ સમ ગિનત હે સમ્યક. એ સોનગઢથી જ લઈને ગયા હતા, ત્યાં કાંચ મંદિરમાં લગાવ્યા. એ સોન કાંચ મંદિરનો દાખલો આપીને, માણસની વિષ્ઠા તો ખાતરમાં પણ કામ આવે, કાગની વિષ્ઠા તો ખાતરમાંથી પણ. ગુરુદેવ તો એવું બોલે, ભગવાને તો એને જડ કીધા છે, વિષ્ઠા તો સામાન્ય ભાષા છે. ગુરુદેવ તો એવું એનું એક્સપ્લેનેશન કર્યું છે, જડ કીધા છે એને ભગવાને તો, આમાં તો વિષ્ઠા એ સાદી ભાષા છે. બહુ સરસ ચર્ચા આખી, બહુ હિલોળે ચડેલી સભા. અને આગળ જતા, સ્વરૂપ તો આત્મા આનંદમય છે. એક વાક્ય જો બધાએ કાઢો ફટાફટ, 66 નંબરનું પાનું ઉપરની પહેલી લીટી, સુખ શક્તિની જ્યાં સંભાળ થઈ. કેટલો સુવાળો શબ્દ છે, સુખ શક્તિની, સુખ શક્તિની જ્યાં, બોલો, સંભાળ. આ સંભાળમાં પારાવાર વૈયાવૃત્તિ આવી ગઈ. શું સાંભળો છો બધાએ? સંભાળમાં માત્ર સાંભળવું ના આવ્યું, સાંભળ્યા એટલે સંભાળ થઈ એમ નહીં. ડિસ્ટન્સ રાખો, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક બાંધો, બજારની વસ્તુઓ ખાઓ નહીં, એ સાંભળી તો લીધા, પણ સંભાળ કેટલી કોરોનાના કાળમાં? હા, 3 વખત શાક ધો, 4 વખત ધો, અને બહાર ગયા તો માસ્ક બીજો, જેટલી વાર ગયા એટલી વારના માસ્ક, એમાં ક્યાં આપણને મોંઘવારી નડી? નહીં નડી ને. સંભાળ હતી. શું હતી? સંભાળ હતી. એટલે ભાઈઓ, જે સંસ્કાર અને જે સંસ્કૃતિ આપણને મળી છે એની 24 કલાક સાંભળવાનું કલાક હોય અને સંભાળ 24 કલાક. શું કીધું? સાંભળવાનું કલાક અને સંભાળ 24 કલાક. 24 કલાક એટલે ઓલું છે, 1 કલાકમાં સાંભળીએ છીએ ને ત્યારે પણ સંભાળ, અમે સાંભળીએ છીએ, અમે સાંભળીએ છીએ, અમે સાંભળીએ છીએ, એ ખોટી લપ નહીં, ત્યારે પણ સાંભળનારો કોક ઓર છે, આત્મા કોઈ દી સાંભળતો નથી, એવું ભેદ જ્ઞાન વર્તવું જોઈએ. બોલો, અદભુત દરિયો આવે છે કે નહીં ગુરુદેવશ્રીના પ્રવચનમાં?
છતાં છેલ્લી બે મિનિટમાં એક વાત કરી, અડધી મિનિટમાં બીજી રીતે કહીએ કે સુખ શક્તિ દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે છે ત્યારે સુખગુણની પ્રતીતિ આવી, પર્યાયમાં સુખ આવ્યું નહીં અને સુખની પ્રતીતિ આવી એમ છે નહીં. બોલો બધાએ કેમ છો? મજામાં નહીં બોલો, શું બોલો? સુખે છીએ. હવે આવી અદ્ભુત વાતો સાંભળે તોય નમાલા જેવું રહે, નિરાશાને વળગીને રહે. હા, ખ્યાલમાં આવ્યો? યું હી કભી જય જય કાર નહીં હોતી કોશિશ કરને વાલો કી. આવા બધા ઉદ્ગારો આપણે વિચારવા જોઈએ. ઓમ નમઃ સિદ્ધિ.